નમસ્કાર મિત્ર, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં. આજે આપણે આ ચર્ચા કરવાના છે બીકોમ સેમિસ્ટર એક, જેમાં આપણો આજનો વિષય છે મિત્રો ફાઇનાન્શિયલ એકાઉન્ટ, જેના નામ મોસ્ટ આઈએમપી એમસીક્યુ લઈ અને આ વિડીયો બનાવી રહ્યા છે મિત્રો. અને આ વિડીયો સંપૂર્ણ માહિતી સાથે છે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો હજી સુધી પણ તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને હા મિત્રો, વિડીયો ગમે તો તમારા મિત્રો જોડે શેર પણ કરજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ચાલો મિત્રો, આપણે ચાલુ કરીએ આજનું જે બીકોમ સેમિસ્ટર એક ફાઇનાન્શિયલ એકાઉન્ટના મોસ્ટ આઈએમપી એમસીક્યુ. મિત્રો, અહીંયા બીકોમ સેમિસ્ટર 1 ફાઇનાન્સ એકાઉન્ટ. તો સૌ પ્રથમ મિત્રો આપણે એમસીક્યુ જોઈએ. તો પહેલો એમસીક્યુ છે અહીંયા કે મૂડી વધારાની પદ્ધતિ અનુસાર વધારાની મૂડી શોધવા માટે એવા ભાગીદારની મૂડી ધ્યાનમાં લેવી જોઈએ કે જેની પ્રમાણસર મૂડી સૌથી કેવી હોય. અહીંયા આપણે ચાર ઓપ્શન આપેલા છે મિત્રો. તો સાચો ઓપ્શન કયો છે? તો કે એનો જવાબ છે મિત્રો ઓપ્શન સી, ઓછી હોય છે. ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 2, રોકડની હપ્તે હપ્તે વેચણી કરતાં પાકા સર્વેમાં દર્શાવેલ અનામતો, નફો કે ખોટ ભાગીદારને ખાલી જગ્યા. તો મિત્રો અહીંયા ચાર ઓપ્શન છે, એમાં સાચો ઓપ્શન કયો છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન બી, નફાના નુકસાનમાં પ્રમાણમાં વેચાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 3, મહત્તમ નુકસાનની પદ્ધતિમાં જો ભાગીદારની મૂડીની રકમ ઋણ આવે તો તે રકમ અન્ય ભાગીદારો વચ્ચે ખાલી જગ્યા. તો મિત્રો ચાર ઓપ્શન આપેલા છે, તો એનો જવાબ શું આવશે મિત્રો? કે નફા નુકસાનના પ્રમાણમાં વેચાય છે. ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 4, રોકડની હપ્તે હપ્તે વેચણીમાં મૂડી વધારાની પદ્ધતિ એ છેલ્લે દરેક ભાગીદારની મૂડી તૂટ ખાલી જગ્યા. તો મિત્રો એનો જવાબ શું આવશે? તો મિત્રો એમનો પણ જવાબ આવશે ઓપ્શન બી, નફા નુકસાનના પ્રમાણમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 5, સેલ્સમેનનો પગાર નોંધાશે ખાલી જગ્યા. તો મિત્રો અહીંયા સેલ્સમેનનો જે પગાર છે એ ખાલી જગ્યા પ્રમાણે નોંધાશે. તો મિત્રો એનો જવાબ છે વેચાણના પ્રમાણમાં નોંધાશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 6, પ્રાથમિક ખર્ચ નોંધાશે ખાલી જગ્યા. તો મિત્રો પ્રાથમિક ખર્ચ છે ખાલી જગ્યા, તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ આપશે ઓપ્શન ડી, નોંધણી પછીના સમયમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 7, નોંધણી પછીના નફાને ખાલી જગ્યા કહેવાય. તો મિત્રો નોંધણી પછીના જે નફો છે તેને ખાલી જગ્યા કહેવાય. તેનો જવાબ છે મિત્રો મહેસૂલી નફો, ઓપ્શન એ સાચો. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 8, ધંધાની ખરીદીથી ધંધાની નોંધણી સુધીનો એકત્રિત થયેલો નફો ગણાશે. તો મિત્રો અહીંયા ધંધાની ખરીદીથી લઈ અને ધંધાની નોંધણી સુધીનો એકત્રિત નફો જે ખાલી જગ્યા ગણાશે, તો મિત્રોનો જવાબ છે ઓપ્શન બી, મૂડી નફો ગણાશે. ત્યાર પછીનો જવાબ છે, સોરી પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 9, ડિરેક્ટરનો પગાર નોંધણી પહેલાં અને નોંધણી પછી ફાળવવામાં આવે છે. તો મિત્રો ડિરેક્ટરનો જે પગાર છે નોંધણી પહેલાં અને નોંધણી પછી ફાળવવામાં આવે છે ખાલી જગ્યા, તો એનો જવાબ આવશે ઓપ્શન ડી, એક પણ નહીં. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 10, નોંધણી પહેલાંના ધંધામાં નુકસાન હોય તો તે ઉધારવામાં આવશે ખાલી જગ્યા. તો મિત્ર અહીંયા જે નોંધણી પહેલાંના ધંધામાં નુકસાન હોય તે ઉધારવામાં આવશે ખાલી જગ્યા, તેનો જવાબ આવશે મિત્રો મૂડી અનામત ખાતે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 11, કે કંપની ધારા મુજબ શેર અરજી સાથે ઓછામાં ઓછી શેરની મૂળ કિંમતના જેટલી રકમ મળવી જોઈએ. તો મિત્રો જ્યારે પણ કંપની દ્વારા જે શેર અરજી મંગાવવામાં આવે છે તો ઓછામાં ઓછા જે શેરની મૂળ કિંમત છે કેટલી મળવી જોઈએ, તેનો જવાબ આપશે ઓપ્શન એ, 5% જેટલી મળવી જોઈએ. ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 12, કંપનીઓ બાકી હપ્તાની રકમ ટેબલ એ મુજબ નીચે મુજબ વ્યાજ વસૂલ કરી શકે છે. તો મિત્રો જ્યારે પણ કંપનીઓ છે બાકી હપ્તા રહેતા હોય શેરના, તો ટેબલ એ મુજબ કેટલું વ્યાજ વસૂલ કરી શકે? તો મિત્રોનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 5%. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 13,
ટેબલ એ મુજબ અગાઉથી મળેલ હપ્તા વ્યાજનો દર વાર્ષિક. તો મિત્રો જ્યારે પણ ટેબલ એ મુજબ અગાઉથી મળેલ હપ્તાનો વ્યાજનો દર શું કેટલો ગણાય છે? તો મિત્રો એનો જવાબ છે ઓપ્શન સી, 6% વધુ હોવો ન જોઈએ. તો મિત્રો જ્યારે અગાઉથી મળેલ હપ્તા છે એનો વ્યાજનો વાર્ષિક દર કેટલો ન હોવો જોઈએ? તો કે 6% વધુ હોવો જોઈએ નહીં. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 14, જ્યારે કંપની પોતાના સ્થાપકને તેની સેવાના વળતર તરીકે પોતાના શેર આપે ત્યારે કંપની તે રકમ ખાલી જગ્યા. તો મિત્રો અહીંયા જ્યારે પણ કોઈ કંપની છે એ પોતાના સ્થાપકને સેવા તરીકે શું આપે છે? તો કે શેર આપે છે. તો એના બદલામાં શું મળે છે? તો કંપનીને એ રકમ શું ગણાય છે? તો મિત્રોનો જવાબ આપશે ઓપ્શન એ, આગળી ખાતે શું થશે? તો કે ઉધાર થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 15, શેર જપ્ત થાય ત્યારે જપ્ત થયેલા શેર મંગાવેલી રકમ. તો મિત્રો જ્યારે પણ શેર જપ્ત એટલે કે જ્યારે કોઈ રકમ મંગાવેલી હોય અને શેર રકમ ભરવામાં ના આવે એટલે શેર જપ્ત થયેલા શેર મંગાવેલી રકમ એ ક્યાં આવશે? તો મિત્રોનો જવાબ આપશે ઓપ્શન એ, શેર મૂડી ખાતે ઉધારવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 16, જપ્ત થયેલા શેર ફરી બહાર પાડતા શેર પર જે વટાવ આપવામાં આવે છે તે જૂના શેરહોલ્ડરો પાસે મળેલી રકમથી ખાલી જગ્યા. મિત્રો જ્યારે પણ જપ્ત કરેલા એટલે કે જ્યારે કોઈ જપ્ત શેર કરી લે અને એ ફરીથી વટાવથી બહાર પાડવામાં આવે તો જૂના શેરહોલ્ડરો પાસેથી જે મળેલી રકમ છે ખાલી જગ્યા. તો મિત્રો એનો જવાબ છે ઓપ્શન સી, વધુ ન હોવો જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 17, જો જપ્ત કરેલ શેર પૈકી શેર હજુ ફરી બહાર પાડ્યા ન હોય તો તેના ભાગની પ્રમાણસર રકમ ખાતામાં બાકી રાખવામાં આવે છે. તો મિત્રો જો જપ્ત કરેલા શેર હજુ સુધી પણ શું કરી રહેલા ન હોય તો બહાર પાડેલા ન હોય તો તેના ભાગની જે પ્રમાણસર રકમ છે ક્યાં રાખવામાં આવે છે? તો મિત્રો કયા ખાતામાં રાખવામાં આવે છે? તેનો જવાબ આવશે ઓપ્શન બી, શેર જપ્તી ખાતામાં તે જમા રાખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 18, જપ્ત થયેલા શેર પ્રીમિયમની રકમ મળી ન હોય તો પ્રમાણસર પ્રીમિયમની રકમ ખાલી જગ્યા. તો મિત્રો અહીંયા જ્યારે પણ જપ્ત થયેલા શેર છે એની પ્રીમિયમની રકમ મળી ન હોય તો પ્રમાણસર પ્રીમિયમની જે રકમ છે શું થશે? તો મિત્રોનો જવાબ છે ઓપ્શન એ, જામીનગીરી પ્રીમિયમ ખાતે શું થાય છે? તો કે ઉધારાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 19, કે વટાવે બહાર પાડેલ શેર જપ્ત થાય તો વટાવની પ્રમાણસર રકમ જપ્તી વખતે. તો મિત્રો જ્યારે પણ વટાવ બહાર પાડે તો શેર જપ્ત થાય તો વટાવની પ્રમાણસર રકમ જપ્તી વખતે શું થશે? તો એનો જવાબ આપશે ઓપ્શન બી, શેર વટાવ ખાતે જમા થાય છે. ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 20, ટેબલ એ મુજબ અગાઉથી મળેલ હપ્તા પર કંપની વધુમાં વધુ વ્યાજ ચૂકવી શકે છે. તો મિત્રો અહીંયા જે ટેબલ એ મુજબ અગાઉથી મળેલ વધુમાં વધુ કેટલું વ્યાજ ચૂકવી શકે તેનો જવાબ છે મિત્રો 0.06. યાદ રાખજો મિત્રો ટેબલ એ મુજબ અગાઉથી મળેલ જે હપ્તા પર કંપની વધુમાં વધુ કેટલું વ્યાજ ચૂકવી શકે? તો કે 0.06. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 21, ટેબલ એ મુજબ અગાઉથી મળેલ હપ્તા કંપની વધુમાં વધુ વ્યાજ વસૂલ કરી શકે છે. તો મિત્રો અગાઉથી જે મળેલા હપ્તા છે તેના ઉપર કંપની વધુમાં વધુ વ્યાજ વસૂલ કરી શકે છે. તો વસૂલ કેટલું કરી શકે તેનો જવાબ છે મિત્રો ઓપ્શન ડી, 0.05. તો મિત્રો યાદ રાખજો કે ટેબલ એ મુજબ અગાઉથી મળેલ હપ્તા ચૂકવવાની વાત આવે ત્યારે 0.06, અને જ્યારે કોઈ વસૂલ કરવામાં આવે મળેલા હપ્તા અગાઉથી મળેલા હપ્તા એના ઉપર વ્યાજ તો 0.05. તો મિત્રો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે, ફરી મળીશું નવા વિકલ્પો સાથે. તો મિત્રો હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને હા મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ તમારા મિત્રો જોડે શેર પણ કરજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો વિડીયો જોવા બદલ સૌનો આભાર, થેન્ક યુ.